નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગુજરાતી કાવ્ય આઠ આજ આનંદ લોકગીતનો રચનાકાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે તેથી તેના નામઠામ વિશે આપણે ભાગ્યે જ જાણી શકીએ છીએ એની માહિતી દરેક કૃતિ કોઈને કોઈ વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હંમેશા હિસ્સો હોય છે હવે તમને એમ થશે કે આગળના બધા પાઠોમાં તો લેખક હતા કવિ હતા કે કોઈને કોઈ પાઠ લખ્યું હતું પરંતુ આ લોકગીત છે અને લોકગીતનું હંમેશા એ પડદા પાછળ રહેતો હોય એટલે કદાચ કોઈવાર નામઠામ પણ હોતું નથી અને ઘણી વખત શું થાય છે એક જ વ્યક્તિએ સર્જન કર્યું હોય તો ઘણી વખત એક કરતાં વધારે વ્યક્તિઓએ પણ સર્જન કર્યું હોય છે હવે ધ્યાન રાખે દરેક જણ કે માનવ જીવનના અસલ તળપદા સંવેદનોને લોકગીતમાં સરસ વાચા મળતી હોય છે આ ગીતમાં સરળ શૈલીમાં વર્ષા ઋતુનું આનંદદાયક ચિત્ર ઊભું કર્યું છે તદ ઉપરાંત કૃષિ સંસ્કૃતિમાં વ્યવસાય સાથે ઉત્સવનો આનંદ ઉલ્લાસ કેવી સહજ રીતે જોડાઈ જાય છે એ બાબતનું ખૂબ બહુ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે હવે અહીંયા દરેક જણ બધા જ પહેલાં તો એકવાર ચિત્રનું નિરીક્ષણ કરશે બધા પુસ્તક ખોલ્લું રાખશે હવે તમને અહીંયા દેખાય છે કે વર્ષા ઋતુમાં વરસાદ આવ્યા પછીનું વાતાવરણ અહીંયા ખેડૂતની પત્ની બંને કંઈ ખેતરમાં જતા દેખાય છે નાના બાળકો પણ રમતા જતા આવતા દેખાય છે અહીંયા ઘર ઝૂંપડું જેવું દેખાય છે અહીંયા કંઈ ભેંસ જેવું દેખાય છે અને વરસાદ આવ્યા પછી કેવો ખેડૂતમાં આનંદ છવાઈ જાય છે આનંદ ઉલ્લાસ છવાઈ જાય છે એ અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો અને આપણા કાવ્યનું નામ પણ શું છે આ જ આનંદ આ જ આનંદ એટલે તમને પણ ખબર છે કે કોઈ સારી બાબતો લઈને આપણે કેટલા ખુશ થઈ જઈએ છે આનંદ આનંદ આપણામાં છવાઈ જાય છે તો અહીંયા ખેડૂતને પણ આનંદ છવાઈ જાય છે કયા કારણોસર આનંદ છવાઈ જાય છે કે વરસાદ પડ્યો છે એટલા માટે વરસાદ આવ્યો છે એટલે આનંદ છવાઈ ગયો છે હવે આ કાવ્યનો આપણે એક વખત વાંચીશું ઉત્તર થી ચડી વાદળી રે હોલ ઝીણી ઝીણી જભૂકે છે વીજજો આજ આનંદ મારે આંગણે રેલો હોલ ખેડૂના માથે લીલા મોળી રે હોલ ધોરીડાની ની કોટે ઘૂઘર માળજો आज आनंद मारे आंगणे रे लो वीर नावा वणिए हीर ला जडिया रे से रूटंगा उजो आज आनंद मारे आंगणे रे દોરીડાની ડોકે બાંધી રાખડી રેલો વીરને લાટ કુમકુમનું ચાંદ જો ચાલો જો આજ આનંદ મારે આંગણે રે લોલ વાવી જારુ ને વાવ્યા લોલ धरती ए ओड़िया लीला चीर जो आज आनंद मारे आंगणे रे लो सरिता ने शेरू जोर मारे लो गवरी तो चरे लीला घास जो आज आनंद मारे आंगणे रे लो આજ આનંદ મારે આંગણે રેલો આજ આનંદ મારે આંગણે રેલો જો હવે દરેક વિદ્યાર્થી બરાબર ધ્યાન રાખશે અહીંયા કે જો ઉત્તર દખણથી ચડી વાદળી રેલો ઝીણી ઝીણી જવું કે છે વીજ જો આજ આનંદ મારે આંગણે રહેલો આ ત્રણ લીટી બરાબર બધા વિદ્યાર્થી ધ્યાન રાખશે ઉત્તર એટલે ઉત્તર દિશા દક્ષણ એટલે દક્ષિણ દિશા ઉત્તર અને દક્ષિણ દિશાથી ચડી વાદળી રહેલો વાદળું ચડી આવ્યું છે ઝીણી ઝીણી ઝભું કે છે વીજ જુઓ વીજ એટલે વીજળી ઝીણી ઝીણી વીજળી ઝબું કે છે આજ આનંદ મારે આંગણે આંગણેલો આજે મારા આંગણે શું આનંદ છવાઈ ગયો છે હવે આની સમજૂતી શું થશે કે ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળી ચડી વાદળા ચડી આવ્યા છે આકાશમાં ઝીણી ઝીણી વીજળી પણ ઝબુકી રહી છે એટલા માટે આજે મારે આંગણે આનંદ છવાઈ ગયો છે આનંદ વ્યાપી ગયો છે ચલો હવે દરેક જણ ધ્યાન આવે ખેડૂના માથે લીલા મોડ ધોરીડાની કોટે ઘૂઘર માળજો જો બધા વિદ્યાર્થી ધ્યાન રાખશે ખેડૂત એટલે ખેડૂત અને માથે લીલા મોળિયા મોળિયા એટલે સાંભળો જો બધા વિદ્યાર્થી મોળિયા એટલે કસબી ફેટો જે ચિત્રમાં દેખાય છે માથા પર ફેટો બાંધેલો તે ધોરીડાની કોટે ઘૂઘરમાં ધોરીડો એટલે બળદ બધા જ વિદ્યાર્થી ધ્યાન રાખજો ખેડૂત એટલે ખેડૂત પછી અહીંયા ધોરીડા એટલે બળદ અને કોટે એટલે ગળામાં અને ઘૂઘર માળ ઘૂઘરાની માળ હવે અહીંયા આ આનંદ મારે આંગણેલો એટલે અહીંયા સમજૂતી શું થશે કે ખેડૂતે માથે લીલા રંગનો કસબી ફેટો બાંધ્યો છે બળદોની ડોકમાં ઘોઘરાની માળા શોભે છે અને આજે આનંદ આનંદ મારે ત્યાં છવાઈ ગયો છે હવે વિદ્યાર્થી મિત્રો સામે પેજે જરા ધ્યાન રાખશો બધા વીરના વાવણીએ હીરલા જડિયારેલો મોતીડાની શેરૂ ટંકાવજો જો વીર એટલે અહીંયા ખેડૂત માટે શબ્દ વાપર્યો છે વીર ને વાવણીએ વાવણીએ હીરલા જડિયા જો વાવણીયું એટલે ઓરણિયું જેને કહેવામાં આવે વાવણિયું બીજ વાવવાનું જે સાધન આવે ઓરવિયો કહેવાય ઓરણિયું કહેવાય તો વીર એટલે ખેડૂત અને ખેડૂત જે હળ હાકે છે ત્યારે તમે જુઓ તો એનો એક 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 દાણો એક એક કરીને ઓરવામાં એ મૂકે છે ઓરણિયામાં અને જમીનમાં પડે છે એ વાવણીએ શું હીરલા જડિયા છે મોતીડાની શેરોટ જો હવે દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો કે અહીંયા વીરના વાવણીએ હીરલા જળ્યા છે મોતીડાની શેરું ટંકાવજો મોતીડ મોતીની શેર ટંકાવવાની વાત કરી છે હવે બધા વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો અહીંયા કે વીરના વાવણીએ વીરના વાવણ કરવાના સાધન પર હીરા જળ્યા છે એના પર એટલે કે ખેડૂતે મોતીની શેર બાંધી છે મોતી હોય એની શેર બાંધી છે ટંકાવી છે આજે આનંદ મારે આંગણે છવાઈ ગયો છે ધોરીની ડોકે બાંધી રાખડી રહેલો વીરને લલાટ કુમકુમનો ચાંદલો જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ધોરીડો એટલે બળદ અને ડોક એટલે ગળું એના ગળામાં શું બાંધ્યું છે રાખડી બાંધી છે વીરને લલાટ વીર એટલે ખેડૂત અને લલાટ એટલે કપાળ અને કુમકુમનો ચાંદલો બાંધ્યો ચોંટાડ્યો છે દરેક ધ્યાન રાખજો કે ખેડૂત જ્યારે અખાત્રીજના દિવસે ખેડત ખેડૂત ખેતરમાં ખેડવાનું શરૂઆત કરે છે ત્યારે એ શું કરે છે કે બળદની ડોકે રાખડી બાંધે છે પોતાના કપાળમાં પણ શુભ એવો ચાંદલો કુમકુમનો કરે છે હવે બળદની ડોકમાં રાખડી બાંધી છે વીરના કપાળમાં કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે અને આજે મારે આંગણે શું છવાઈ ગયું છે આનંદ છવાઈ ગયો છે હવે જોજો વાવી જારું ને વાવ્યા બાજરા રેલો ધરતીએ ઓઢ્યા લીલા ચીરજો જો વાવી જારુ જારુ એટલે જુવાર અને વાવ્યા બાજરા શું શું બાજ તો જુવાર અને બાજરા વાવ્યા છે ધરતીએ ઓઢ્યા લીલા ચીરજો જેમ આપણે વસ્ત્રો પહેરીએ છીએ જાત જાતના કપડાં પહેરીએ છીએ એમ જાણે ધરતી એટલે ધરા જમીન ભૂમિ અ ધારીણી ધ્યાન રાખજો અવનિ આવા સમાનાર્થી શબ્દો થઈ શકે છે તો જો જમીનમાં જુવાર અને બાજરા વાવ્યા છે ધરતીએ જાણે લીલા રંગનું ચીર વસ્ત્ર પહેર્યું હોય એવું લાગે છે આજે મારે આંગણે આનંદ છવાઈ ગયો છે હવે વિદ્યાર્થી મિત્રો જરા ધ્યાનથી સાંભળે કે જુવાર અને બાજરી વાવી છે વરસાદથી વધરતી હરિયાળી બનતા જાણે ધરતીએ લીલા કલરના વસ્ત્રો પહેર્યા હોય ચોર ચીર ઉડ્યા હોય એવો લાગે છે આજે મારે આંગણે આનંદ છવાઈ ગયો છે સરિતાની શેરું ચાલે જોર મારેલું લો ગૌરી તો ચરે લીલા ઘાસ જો આજ આનંદ મારે આંગણે રહ્યો જો વિદ્યાર્થી મિત્રો સરિતા એટલે નદી સરિતા એટલે નદી અને શેરુ હવે જો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખજો કે સરિતાની શેરુ શેરું એટલે પ્રવાહ અહીંયા આપણે શે મોતીડાની શેર ટંકાવાની એટલે મોતીની હાર એમ સમજવાનું હતું અને અહીંયા જે છે તો સરિતાની શેરુ એટલે નદીનો પ્રવાહ જોરમાં ચાલી રહ્યો છે ગૌરી શું કરે છે ગૌરી એટલે ગાય બધા જ વિદ્યાર્થી ધ્યાન રાખે સરિતા એટલે નદી એટલે નદીનો પ્રવાહ અને જોરમાં ચાલે છે ઝડપથી જાય અને ગૌરી એટલે ગાય ગાય તો ચરે લીલા ઘાસ જો આજે આનંદ મારે આંગણે એટલે આ ત્રણ લીટીનું બધા જ વિદ્યાર્થી ધ્યાન રાખે કે નદીમાં પાણીનો પ્રવાહનો વેગ વહી રહ્યો છે ઝડપથી ગાયો ધરતી પર લીલું ઘાસ ચરી રહી છે અને આજે મારે આંગણે આનંદ છવાઈ ગયો છે હવે દરેક વિદ્યાર્થી મિત્રો તમને બધાને આ કાવ્યમાં સમજણ પડી જ ગઈ હશે અને તમે આ કાવ્ય સમજ્યા ત્યારે તમને તરત જ ગામડાનું વાતાવરણ યાદ આવી ગયું હશે એ યાદ તાજી થઈ ગઈ હશે હવે દરેક વિદ્યાર્થી આ કાવ્ય સમજી ગયા હશો હવે અહીંયા આપણી આ કવિતા પૂરી થાય છે દરેક વિદ્યાર્થીએ આ કાવ્ય પણ લખવાનું છે અને અહીંથી આપેલ સ્વાધ્યાય એટલે કે શબ્દોના અર્થ હશે વ્યાકરણ સમાનાર્થી વિરોધી હશે સવાલ જવાબ હોય કે જે કંઈ અહીંથી આપવામાં આવે છે એ સ્વાધ્યાય પૂરેપૂરો ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખવાનું છે અને કવિતા શક્ય હોય તમે મોડે કરતા રહેજો કારણ કે કમકસોટી આવે એમાં ગમે ત્યારે ગમે તે કવિતા પૂછાઈ શકે છે એટલે દરેક વિદ્યાર્થી કવિતા પણ મોડે કરશે કવિતાનો જે સ્વાધ્યાય આપવામાં આવે પણ સારા અક્ષરે લખશે ધન્યવાદ